सो लाइक आज नी रेसिपी छे बटर गार्लिक पनीर। यूजुअली लाइक एवरी टाइम आपणे लाइक कहेવાય ને કે એક્સરસાઇઝ કર્યા પછી છે ને આઉસ ઓલવેઝ લુકિંગ ફોર કે આપણે પ્રોટીનની જરૂર પડે, તો શું ઢીંચીએ? કંઈક તો ઢીંચવું પડે ને આપણને, તો એમને એમ તો પછી છે ને મસલ લોસ થઈ જાય, એક્સરસાઇઝ કરેલી બધી ભાડમાં જાય। સો ઇટ્સ બેટર ટુ હેવ સમ પનીર। તો નાનપણથી પનીર સખત ભાવે મને, તો એટલે મેં કીધું કે કેક રેસિપીઝ જોવી પડશે। તો ત્રણ ચાર રેસિપીઝ જોઈ મેં બધી યુટ્યુબ પર બધી જગ્યાએ, અને એક બ્લોગમાં પણ જોઈ, પછી બધાનો નિચોડ કાઢ્યો, કંઈકમાંથી કંઈક લીધું, કંઈકમાંથી કંઈક લીધું। મેં મારી રીતની મને ભાવે એવી રેસિપી બનાવી। આ રેસિપીમાં છે ને મને ગાર્લિક સખત ભાવે છે, એટલે મેં બટર ગાર્લિક રેસિપી બનાવવાનું ટ્રાય કર્યું। કશું જ કરવાનું નથી આપણને અત્યાર સુધીને, એવો છે આમ, કેમ કે આમ દિમાગમાં ભૂત ભરાયેલું છે કે પનીર બનાવું ને એટલે એક હેસલ છે કે અંદર આ નાખવું ને પીલું નાખવું, ફલાણું નાખવું, ઢીકણું નાખવું। પનીર બનાવવામાં કોઈ મોટી ધાડ મારવાની નથી, અને આ એ ઓન્લી આફ્ટર વર્કઆઉટ એકલી પનીર તમારે ખાવું હોય ને એ તો ખાઈ જ શકાય, પણ આને તમારે સાથે ક્યાંક આમ યુ નો સરસ આમ એની સાથે રોટલી સાથે બી ખાવું હોય તો પણ મસ્ત લાગે, અને પ્લસ ખાસ તો ક્યાં સરસ લાગે ખબર છે? આ જ બટર ગાર્લિક સોસમાં તમે થોડા રાઈસ નાખી દો, પનીર ભેગા અંદર તમે બોઇલ કરેલા રાઈસ પહેલેથી નાખી દો તો બહુ જ મસ્ત લાગે, એટલે બટર ગાર્લિક પનીર રાઈસ। સો રેસિપીમાં કશું જ નથી, કઈ મોટી ધાડ નથી મારવાની। બટર લેવાનું, સારું એવું લેવાનું, ઓછું નહીં લેવાનું, ઓછું લેશે તો મજા જરાય નહીં આવે, એમ થોડુંક વ્યવસ્થિત બટર લેવાનું। અને એ બટરની અંદર તમારે એને ગરમ થાય ને એટલે બસ એમ થોડુંક ફીણ થાય એટલું, પછી બટર એકદમ આમ એકદમ બ્રાઉન થઈ જાય ને તો નહીં ભાવે। બટરની એક રીત હોય કે તમે બહુ ગરમ ના કરી શકો, એ તો પછી ઘી જ રેડ દો ને ભાઈ, બટર શું કામ કરો છો? એટલે બટરને જસ્ટ ખાલી વોર્મ કરવાનું, એને એને છે ને બહુ ઉકાળવાનું નહીં। સો જસ્ટ વોર્મ થાય એટલે એની અંદર આમ ઝીણું કતરેલું આપણે લસણ નાખી દેવાનું। એ લસણ નાખી દીધા પછી અંદર મેં ધાણા નાખ્યા હતા, તમારે ધાણા નાખવા હોય તો નાખી શકો છો, ના નાખવા હોય તો ઇટ્સ ઓકે, ઇટ્સ ઓપ્શનલ ટોટલી, પણ ધાણા નાખવાના જે કાપેલા સરસ આમ પાણીથી ધોયેલા હોય અને નાખશો ને એટલે એટલી સરસ સ્મેલ ચાલુ થશે, ગાર્લિક બટર અને ધાણા ત્રણેયની મળીને। ડોન્ટ વરી, ધાણા બળી નહીં જાય, બરાબર છે? બસ થોડીક વાર લાઈક લિટરલી એક એક કે 1.5 મિનિટ તમે આમ એને જસ્ટ સાંતળશો અને ગાર્લિકને બી બ્રાઉન ના થવા દેતા, પ્લીઝ ડુંગળીની જેમ આમ ગોલ્ડન બ્રાઉન એને કરવાની કોઈ જ જરૂર નથી। ગાર્લિક છે ને આમ એમ એકદમ વ્હાઈટ હોય ને તો સરસ લાગે, એટલે જસ્ટ આમ ક્રીમી કલર થઈ જાય એનો ગાર્લિકનો, બસ એટલું થાય એટલે એની અંદર પનીર નાખી દો અને પછી સરસ આમ ઉછાળી ઉછાળીને એને સાંતળો। ચમચો બહુ અડાડશો ને, સાચી વાત કહું, ચમચો અડાડશો ને તો પનીર તૂટી જશે, એની ધારો તૂટી જશે અને પનીર ભંગાર થઈ જશે, અને તમને એમ થશે કે આમ ટેસ્ટમાં જ સારું બન્યું, કાં દેખાવમાં સારું બન્યું હતું। તો એટલા માટે જ કહું છું કે પનીરને તમે થાય એટલો ચમચો ઓલવેઝ ઓછો અને એકદમ હળવે હાથે, જો આમ ટેવ ના પડ્યું હોય, તમને આવડતું ના હોય પેનથી ડાયરેક્ટ ઉછાળવાનું, તો પણ તમે એવું હોય ને તો વુડન સ્પૂન સૌથી લેજો, ગમે તે વાસણ, સ્ટીલનું એક નોનસ્ટિક ગમે તે, પણ વુડન સ્પૂનથી તમે એને હલાવજો, એનાથી તૂટવાના ચાન્સીસ ધર, કારણ કે બુઠ્ઠું હોય મોસ્ટલી, અને એકદમ હળવા હાથે કરજો। અને જો હું તો ફૂડ સ્ટાઇલિંગ કરું છું એટલે એક નાનકડી ટીપ આપું, જો ખરેખર પનીરને સાચવવું હોય ને તો ફોર્ક લઈ અને એક બાજુ નાઇફ લઈ એક એક પનીરને તમે હલાવજો। આઈ નો ટીડીયસ કામ છે, બટ અગેન અમેઝિંગ બ્યુટિફુલ લુકિંગ એકદમ સેક્સી લુકિંગ પનીર જોઈતું હોય તો થોડી મહેનત તો કરવી પડે। સો આ કરો, ગરમ ગરમ ખાઈ જજો। અરે હા, 1 મિનિટ, મીઠું નાખવાનું ભૂલતા નહીં, હા એટલે મીઠું નાખવાનું ભૂલતા નહીં, અને બસ મીઠું નાખી ગરમ ગરમ એને બરાબર ઝાપટી જાઓ, એન્ડ ઇટ વિલ ગીવ યુ ગુડ પ્રોટીન, મજા આવી જશે, સરસ એનર્જી આવી જશે, ક્વિક અને ફટાફટ રેસિપી। આટલી ક્વિક રેસિપી મેં આટલું અત્યારે બોલ્યું ને, 4 મિનિટનો જે 5 મિનિટનો વિડીયો બનાવતો, મને તો બનાવતા એટલી વાર નથી લાગી જેટલો વિડીયો બોલવા આવતો। સો ગો એન્ડ કુક, એન્ડ બાય ધ વે હું પ્રમોટ નથી કરતો, બટ આઈ એમ ટેલિંગ યુ, જો તમે અમદાવાદમાં રહેતા હોય અને તમારે બેસ્ટ પનીર જોઈતું હોય તો ગ્રેડેશન કેટેગરીમાં હું તમને કહીશ કે કયા કયા સારા સારા પનીર માર્કેટમાં અવેલેબલ છે। તો માર્કેટમાં પનીર ડાયમંડ જેવું, આમ પ્લેટિનમ જેવું કોઈ સરસ પનીર હોય ને, જે અમેઝિંગ ક્રીમી પનીર હોય, તો એ છે વી પ્યોરનું પનીર, ધ બેસ્ટ પનીર ઓફ વી પ્યોર। એના પછી આવે છે મારા માટે જૈન ડેરીનું પનીર, પછી આપણું સાદું દેશી ડેરી હોય ને જે આપણે દુગ્ધાલય હોય ને ત્યાં મળતું હોય ને એ પનીર, આ કે એ લોકો રોજે ફ્રેશ બનાવતા હોય, પછી છેલ્લે જેને અમૂલ પનીર આવે છે, આઈ એમ સોરી, એટલે સારું હોય છે, ઘણું
ઘણું સારું હોય છે, બટ આઈ ડોન્ટ એપ્રિશિએટ દેટ. એટલે અમૂલ પનીર, ફ્લરિશનું પનીર બધું ત્યાં આવે છે. સો હું મારો જસ્ટ મારો આ અનુભવ છે, હું કોઈને ખરાબ નથી કહેતો, મારા અનુભવ પ્રમાણે કહું છું કે તમે તમારી રીતે ટ્રાય કરજો બધા પનીર લાઈને, અને તમે જ કહેશો કે ના વી પ્યોર એટલું ક્રીમી ને મસ્ત પનીર જો. બાય.